સમ્ય પદાવલીનું રૂપ આપો અને પ્રદેશ શોધો અહીં આપણે આ રેશનલ એક્સપ્રેશન એટલે કે સમ્ય પદાવલીનું રૂપ આપવાનું છે અને તેનો ડોમેન એટલે કે પ્રદેશ શોધવાનો છે હવે ડોમેન એટલે કે x ની એવી કિંમત કે જે આ પદને અવ્યાખ્યાયિત કરે છે તેના સિવાયની કિંમત આપણે આનું રૂપ અંશ અને છેદના ફેક્ટર એટલે કે અવયવ શોધીને આપીશું સૌપ્રથમ આપણે અંશ એટલે કે ન્યુમેરેટરના ફેક્ટર શોધીએ તો આપણી પાસે 2x2

પ્લસ હવે આ થર્ટીન એક્સ ની જગ્યાએ લખ્યું છે કે આ બંને સામાન્ય અવયવ બે કાઢી શકીએ તે જ રીતે અહીં ફાઈ એક્સ એટલા માટે લખ્યું છે કારણ કે આ બંને માંથી ને કોમન એટલે કે સામાન્ય અવયવ કાઢી શકીએ હવે આપણે આને ગ્રુપિંગ એટલે કે સમૂહની રીતે ઉકેલીશું આથી એક સમૂહ આપણે આ બનાવીએ હવે આમાંથી આપણે કોમન ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ ટુ એક્સ લઈએ તો ટુ એક્સ ઇન્ટુ ટુ એક્સ સ્ક્વેરમાંથી ટુ એક્સને બહાર લેતા એક્સ મળે પ્લસ એટ એક્સમાંથી ટુ એક્સને બહાર લેતા 4 મળે હવે તે જ રીતે બીજું ગ્રુપ એટલે કે બીજું સમૂહ બનાવીએ હવે આમાંથી આપણે ને કોમન લઈએ તો બ્રેકેટમાં એક્સ પ્લસ ફોર મળે હવે આપણે એક્સ પ્લસ ફોરને બંને પદમાં જોઈ શકીએ આથી એક્સ પ્લસ ફોર સામાન્ય અવયવ લઈએ તો એક્સ પ્લસ ફોર ઇન્ટુ ટુ એક્સ પ્લસ આ રીતે આપણે અંશના અવયવ શોધી શકીએ હવે આ જ રીતે છેદના અવયવ શોધીએ આપણી પાસે ટુ એક્સ સ્ક્વેર પ્લસ સેવન્ટીન એક્સ પ્લસ થર્ટી છે હવે એવી બે સંખ્યા શોધવાની છે કે જેમનો આપણે ગુણાકાર કરીએ સિક્સટી મળે અને તેમનો સરવાળો કરીએ તો આપણને સેવન્ટીન મળે બાર અને પાંચ મળે આથી સેવન્ટીન ટ્વેલ એક્સ પ્લસ ફાઈ એક્સ લખીશું આથી ટુ એક્સ સ્ક્વેર પ્લસ સેવન્ટીન એક્સની જગ્યાએ તેના બે ભાગ લખીશું ટ્વેલ એક્સ પ્લસ એક્સ પ્લસ થર્ટી અહીં ટ્વેલ એક્સ પહેલાં એટલા માટે લખ્યું છે કે આ બંનેમાંથી ટુ ને કોમન લઈ શકીએ અને તે જ રીતે આ બંનેમાંથી ફાઇને કોમન લઈ શકીએ હવે આપણે આને ગ્રુપિંગ એટલે કે સમૂહની રીતે ઉકેલીએ તો આ બંનેમાંથી ટુ એક્સને કોમન લઈએ તો બ્રેકેટમાં ટુ એક્સ સ્ક્વેરમાંથી ટુ એક્સને કોમન લેતા એક્સ મળે પ્લસ ટ્વેલ એક્સમાંથી ટુ ને કોમન લેતા સિક્સ મળે તે જ રીતે આ બીજું ગ્રુપ બનાવીએ હવે આમાંથી ને કોમન લઈએ તો બ્રેકેટમાં એક્સ પ્લસ સિક્સ મળે હવે આપણે આ બંને પદમાં એક્સ પ્લસ સિક્સ ને જોઈ શકીએ આથી એક્સ પ્લસ સિક્સ ને કોમન લઈએ તો એક્સ પ્લસ સિક્સ ઇન્ટુક્સ પ્લસ આથી આ રીતે આપણે છેદના અવયવ શોધી શકીએ આ રીતે આપણે અંશ અને છેદના અવયવ શોધ્યા આથી આના બરાબર અંશમાં એક્સ પ્લસ ફોર ઇન્ટુ ટુ એક્સ પ્લસ મળે અને છેદમાં x પ્લસ સિક્સ ઇન્ટુ ટુ એક્સ પ્લસ મળે અહીં અંશ અને છેદમાં 2x એક્સ પ્લસ આપેલ છે પરંતુ તેને કેન્સલ કરતા પહેલા આ પ્રદેશ શોધી લઈએ હવે આપણે આનો પ્રદેશ શોધીએ તો પ્રદેશ શોધવા માટે આપણે આ બંને પદને ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈ લઈએ આથી એક્સ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અથવા અથવા ટુ એક્સ પ્લસ ઇઝલ ટુ ઝીરો હવે આ પદને ઉકેલવા માટે આપણે બંને બાજુથી સિક્સને બાદ કરીએ હવે એક્સ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરોનું સાદુ રૂપ આપવા માટે આપણે બંને બાજુથી છને બાદ કરીએ આથી x ઇક્વલ ટુ માઇનસ સિક્સ મળે અથવા અથવા ટુ એક્સ પ્લસ ફાઈ ઇક્વલ ટુ ઝીરોમાં બંને બાજુ આપણે પાંચને બાદ કરીએ તો ટુ એક્સ ઇક્વલ ટુ માઇનસ મળે હવે બંને બાજુ બે વડે ભાગીએ તો એક્સ ઇક્વલ ટુ માઇનસ બાય ટુ મળે આથી પ્રદેશ બરાબર પ્રદેશ x ઇક્વલ ટુ માઇનસ સિક્સ અને એક્સ ઇક્વલ ટુ માઇનસ ફાઈ બાય ટુ સિવાયની સિવાયની બધી વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા મળે અહીં આપણે આ એટલા માટે લખ્યું છે કારણ કે આ બંને સંખ્યા આપણા છેદને ઝીરો બનાવશે અને ઝીરો વડે કોઈપણ પદને ભાગતા તે અવ્યાખ્યાયિત થઈ જાય આ રીતે આપણે આ સમય પદાવલીનો પ્રદેશ શોધ્યો હવે આપણે આનું સાદુરૂપ રૂપ આપીએ તો અંશ અને છેદમાં ટુ એક્સ પ્લસ ફાઈવ જોઈ શકીએ આથી તેને કેન્સલ કરીએ અને આના બરાબર એક્સ પ્લસ ફોર ડિવાઈડ બાય એક્સ પ્લસ સિક્સ મળે